ભોળસમાં પરિણીતા ઉપર ત્રાસ અને માર જોઈની બે ફરિયાદમાં એક પરિણીતાનું માથું ફૂટ્યું હતું, જ્યારે અન્ય પરિણીતા અને દીકરાને મૂકી પતિ એમપી ફરાર થતા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। भरूच जिला परिणीताओ पर त्रास गुजारवानी फरियादो उपड़ा छापड़ी नोंधाई रही है, जेमा एक दिवस में बे फरियाद नोंधाई थी, जेमा पतिए पत्नी नु माथु फाड़ी नाख्यु हतु, ज्यारे अन्य फरियाद में पति पत्नी ना खाता माथी रूपिया उपाड़ी बाळक ने पत्नी ने तड़छोड़ी मध्य प्रदेश भागी जता पत्नीए पति सामे महिला पोलिस मथक में फरियाद नोंधावी हती। प्रथम फरियादी मळती माहिती अनुसार भरूचना ए डिविजन पोलिस मथक में नोंधायेली फरियाद अनुसार भरूचना शक्तिनाथ लिंक रोड पर आवेल नारायण नगर 5 मकान नंबर डी 94 માં રહેતા રીતેશ રાવ દેવજી રાવ ડોંગરે છેલ્લા એક વર્ષથી કોઈ પણ જાતનું કામધંધો ન કરતા હોય અને પત્ની પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય લોકોના ઘરે મકાનમાં ઘરકામ કરી ગુજરાન ચલાવી રહી હતી અને પતિનો અતિશય ત્રાસ વધી જતા તેણીએ મહિલા પોલીસ મથકે એક અરજી આપી હતી। તે બાબતે પતિએ ઘરકામ કરીને આવેલી પત્નીને કેમ તે મહિલા પોલીસ મથકમાં મારા વિરુદ્ધ ફરિયાદ આપી તેમ કહી મા બેન સમાની ગાળો આપી નીચે પડેલો મેટલનો પથ્થર હાથમાં લઈ પત્નીના માથાના ભાગે મારી તેમાં ઢીકા પાટુનો માર મારી હવે જો મારા વિરુદ્ધ ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પતિએ આપતા ઈજાગ્રસ્ત પત્નીને ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી અને પતિના આવા ત્રાસથી આખડે પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં આઈપીસીની કલમ 498A 324 323 504 504 મુજબની ફરિયાદ નોંધાવી હતી। જ્યારે ભરૂચના મહિલા પોલીસ મથકમાં પણ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં પરિણીતા ઉપર પતિએ ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અંકલેશ્વરના સાઈ શ્રદ્ધા રેસિડેન્સી કોસંબડી અંકલેશ્વરમાં રહેતા જ્વાલાસિંહ સૂર્યપાલસિંહ ગહરાવ રાજપૂતનાઓ પોતાની પત્ની પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરી તેણીને શારીરિક માનસિક ત્રાસ આપી રહ્યો હતો। જો કે આ બાબતની જાણ પરિણીતાએ પોતાના સાસુ સસરાને કરવા છતાં તેઓએ પણ કોઈ પણ જાતનું ધ્યાન ન આપતા અને પતિ પણ નાની નાની વાતોમાં મેણા ટોણા મારી ઝઘડા કરતા અને દારૂના નશામાં સાસુ સસરાની ચઢામણીમાં આવી પતિ વારંવાર પતિને માર મારતો હોય અને મારઝૂડ કરી કેટલીક વાર ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેના મિત્ર મારફતે આજુબાજુમાં બદનામ કરી દેવાની ધમકીઓ આપી ફરિયાદીને પિયરમાંથી મા બાપ પાસેથી કાર અને ધંધા માટે રૂપિયા 3 લાખ લઈ આવું તેમ કહી તેણી ઉપર અતિશય શારીરિક માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરતા જ પરિણીતા ત્રાસી ગઈ હતી। પત્નીના બેંકના એટીએમમાંથી અલગ અલગ દિવસે પતિએ મોટરસાઇકલ લેવા તથા પોતાના સંતાનની એફડીમાં પૈસા મૂકવાના બહાને બચત ખાતામાંથી પત્નીને અંધારામાં રાખી રૂપિયા 1,36,092 રૂપિયા ઉપાડી લઈ જઈ પત્ની અને બાળકને નિરાધાર હાલતમાં મૂકી મધ્ય પ્રદેશ વતનમાં નાસી જતા આખરે પરિણીતાએ પોતાના બાળક સાથે જવું તો જવું ક્યાં તે પ્રશ્ન મૂંઝવતો હોય પતિએ પત્ની સાથે દગો કરતા તેણી આખરે ભરૂચના મહિલા પોલીસ મથકના દ્વાર ખખડાવી પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 498A 323 504 506 મુજબ તથા દહેજ પ્રતિબંધિત અધિનિયમ મુજબનો ગુનો દાખલ કરાવતા પતિની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે। શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાવ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર, આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ।